I would like to start with Bharat Mata ki Jai, કારણ કે ભારત માતા એટલે ઇટ સેલ્ફ સેઝ કે વુમન. હવે તમે જે કમ્પેરિઝન કરાવો છો જૂનું ને અત્યારનું, તો 1947 એ વખત પહેલા આપણે ઓબ્વિયસલી આઈ વોઝ નોટ ધેર, બટ જે સ્ટોરી સાંભળી છે, જે ફિલ્મ જોઈ છે, એમાં બહેનોનું તે વખતે શોષણ થતું હતું, પરદામાં રહેતા હતા, બહાર આવતા હતા નહીં, બિઝનેસ ને બધી તો બહુ દૂરની વાત છે, પણ એનો ઘરમાં જ ઘર સંભાળવાનું, છોકરાઓ સંભાળવાના, કુકિંગ કરવાનું, ઓલ ધેટ. બટ નાઉ થિંગ્સ આર ડ્રાસ્ટિકલી ચેન્જ. ઇફ આઈ લુક એટ ઇટ પાસ્ટ 10 યર્સ, ને જે ક્વોન્ટમ લીપ, જે મેજર લીપ આવ્યો છે, એ પાસ્ટ 10 યર્સથી વધારે આવ્યો છે. એ એટલા માટે આવ્યો છે કે કારણ કે થેન્ક્સ ટુ મીડિયા, થેન્ક્સ ટુ ધ અવેરનેસ જનરેટેડ. અને જે પહેલા બહેનો લેટ અસ કે ભણાવતા હતા નહીં, પણ હવે લોકોને, આઈ મીન પેરેન્ટ્સ બહેનોને ભણાવે છે, એ લોકોને આગળ લાવવા માટે પૂરી કોશિશ કરે છે. કારણ કે બીજી પોઈન્ટ કે ગવર્મેન્ટની બહુ સારી પોલિસીઝ આવી છે, પણ વચ્ચે અત્યારે ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન લાસ્ટ યર આપણે જે બજેટમાં આવ્યું હતું કે પેલું ભ્રૂણ હત્યા અને બધું શોષણ ને એ બધા માટે દેર ઇઝ અ પોલિસી. સો નાઉ થિંગ્સ આર પ્રિટી વેલ ચેન્જ, નોટ ઇન જસ્ટ ઇન ટર્મ્સ ઓફ લેટ અસ સે એડ્યુકેટિંગ ધ વુમન, પણ હવે તો એવું થયું છે. હું પોતે અગર મારું બિઝનેસ એમાં કહું, બિઝનેસ એક્સપિરિયન્સ છે બિઝનેસ કેરિયરમાં, તો આજથી 15 વર્ષ પહેલા બહેનો ઓફિસમાં કામ કરવા નહોતી આવતી, એ લોકોના ઘરમાંથી પેરેન્ટ્સ મોકલે બી નહીં, પણ હવે તો એટલું સારું થયું છે કે પેરેન્ટ્સ બહેનોને મોકલે છે કામ કરવા, અને જોડે અહીંયા વર્કિંગ વુમેન હોસ્ટેલ લો યા હોસ્ટેલમાં રહીને જોબ કરે છે, એડ્યુકેશન માટે બી અહીંયા હોસ્ટેલમાં રહીને એડ્યુકેશન લે છે. અને નાઉ પેરેન્ટ્સ વોન્ટ દેટ એ લોકોના ડોટર્સ પોતાના પગે ઉભા રહે, એન્ડ ધીસ ઇઝ ઓલ બીકોઝ ઓફ ધ અવેરનેસ જનરેટેડ ઓર ધ પોલિસીઝ ઓફ ધ ગવર્મેન્ટ. એટલે વોટ આઈ વુડ લાઇક ટુ સે કે લાસ્ટ 10 યર્સ દેટ ઇઝ અ મેજર લીપ, એન્ડ ઇન ધીસ લીપ, અને તમે એ લાસ્ટ 10 યર્સમાં તમે જોયું છે ઇન્ડિયા બી આગળ આવ્યું છે. વાય? બીકોઝ યુ નો બહેનોએ ભાઈઓ જોડે કંધાથી કંધા મિલાઈને કામ કર્યું છે.